अंडरस्टैंडिंग विद्यार्थी मित्रों श्री निजलाज शैक्षणिक संकुल यूट्यूब चैनल पर आप सौनु स्वागत करू छू। आज आपणे धोरण 7 में गणित विषय विषे अभ्यास करवानो छे, जेमा धोरण 7 में गणित में कुल 15 प्रकरणों छे, जेनी आपणे सौप्रथम टूंक में माहिती मेळवीए। प्रकरण 1 छे पूर्णांक संख्याओ, प्रकरण 2 छे अपूर्णांक अने दशांश संख्याओ, प्रकरण 3 माहितीનું નિયમન, પ્રકરણ 4 સાદા સમીકરણ, પ્રકરણ 5 રેખા અને ખૂણાઓ, પ્રકરણ 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો, પ્રકરણ 7 ત્રિકોણની એકરૂપતા, પ્રકરણ 8 રાશિઓની તુલના, પ્રકરણ 9 સમય સંખ્યાઓ, પ્રકરણ 10 પ્રાયોગિક ભૂમિતિ, પ્રકરણ 11 પરિમિતિ અને ક્ષેત્રફળ, પ્રકરણ 12 બીજગણિતીય પદાવલી, પ્રકરણ 13 ઘાત અને ઘાતાંક, પ્રકરણ 14 સમમિતિ, પ્રકરણ 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ, જેમાં આપણે આજે પ્રથમ પ્રકરણ છે પૂર્ણાંક સંખ્યાઓ તેના વિશે માહિતી મેળવવાની છે। તો ધોરણ 6 ની અંદર આપણે તો કે પૂર્ણ પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ વિશે તો કે પરિચય મેળવી શક્યા છીએ। સમય એમાં તો કે સમય સંખ્યાઓ, સંખ્યા રેખાઓ, તો સૌ પ્રથમ એનું આપણે તો કે થોડું ઘણું પુનરાવર્તન કરી લઈએ। આ શું છે તો કે સંખ્યા રેખા છે, એમાં તમને ખબર જ છે તો કે એક ઝેડ વચ્ચે શું હોય છે સંખ્યા રેખામાં, તો કે વચ્ચે હોય છે એ શૂન્ય હોય છે, ઝીરો। પછી તો કે સંખ્યા રેખાની આ સાઈડ છે એને શું કહેવામાં આવે છે, તો કે જમણી બાજુ કહેવામાં આવે છે। જમણી બાજુ એ શું હોય છે તો કે ધન પૂર્ણાંકો હોય છે, ધન પૂર્ણાંકો હોય છે એ ઝીરો કરતાં કેવા હોય છે તો કે મોટા હોય છે, અને ઝીરોની આ સાઈડ છે એ કઈ બાજુ કહેવામાં આવે છે તો કે ડાબી બાજુ, ડાબી બાજુ એ શું હોય છે તો કે ઋણ પૂર્ણાંકો હોય છે। ડાબી બાજુ એ તો એ કેવા હોય છે, ઋણ પૂર્ણાંકો છે એ તો કે ઝીરો કરતાં કિંમતમાં નાના હોય છે, કે આપણે કોઈ પણ ગણતરી કરતા હોય તો એમ કીધું હોય કે તમને એમ થાય કે તમારે કોકને તો કે 5 રૂપિયા કોકને કોઈકને તમારે આપવાના છે અને અન્ય કોઈ વ્યક્તિ તમારી પાસે તો કે 10 રૂપિયા માંગે છે, તો તમે તો કે 5 રૂપિયા જેની પાસે તમારે લેવાના છે એ 5 રૂપિયા લઈ અને અન્ય વ્યક્તિને તમે તમારી પાસે 10 રૂપિયા માંગે છે તેને આપશો 10 રૂપિયા, તોય હજુ તમારે એને કેટલા દેવાના થશે તો કે 5 રૂપિયા તમારે દેવાના વધશે, એટલે એ શું કહેવાય તો કે ઋણ સંખ્યાઓ એ રીતે હોય, તો કે ઝીરો કરતાં કેવી હોય તો કે ઋણ સંખ્યા હોય એને ઋણ પૂર્ણાંકો કહેવાય, ઝીરો કરતાં નાના હોય અને ધન પૂર્ણાંકો તો કે ઝીરો કરતાં મોટા, અને આ સંખ્યા રેખામાં ધન પૂર્ણાંકો જમણી બાજુએ આવે ને ઋણ પૂર્ણાંકો ડાબી બાજુ, એટલે સંખ્યા રેખામાં તમે જેમ જેમ જમણી બાજુએ જાવ એમ કિંમત કેવી થાય છે તો કે વધતી જાય, અને જેમ ડાબી બાજુએ જાય તેમ કિંમત ઘટતી જાય। તમને ખ્યાલ છે કે ધન પૂર્ણાંક 1 છે એ 0 કરતાં મોટું છે, પણ ધન પૂર્ણાંક -1 છે એ 0 કરતાં નાનું છે, -2 છે એ તો કે -1 કરતાં નાનો છે, એટલે આપણે એમ નથી વિચારવાનું કે -2 છે એ 1 કરતાં મોટો છે। શું કીધું મેં કે સંખ્યા રેખામાં જેમ જેમ ડાબી બાજુએ તમે આ સાઈડ જશો એમ કિંમત ઘટતી જશે, એટલે તમને બે ચડતા ક્રમને ઉતરતા ક્રમમાં ગોઠવવાનું આપ્યું હોય કે -6, -4 અને -1, તો તમારે એમ ચડતા ક્રમમાં એમ નથી મૂકી દેવાનું કે ચડતો ક્રમ છે તો સૌથી નાની સંખ્યા -1 પછી -4 પછી -6, પણ આમાં શું હોય છે તો કે વિરુદ્ધ, માઇનસની નિશાનીવાળો સૌથી મોટો આંકડો છે હંમેશા કેવું હોય તો કે સૌથી નાનો, કે -6 છે એ નાની, પછી -4 ને પછી -1, કે તમારે કોકને -6 રૂપિયા દેવાના છે, એટલે તમારે કોકને 6 એક વ્યક્તિને 6 રૂપિયા દેવાના છે ને એક વ્યક્તિને 5 રૂપિયા દેવાના છે, તો સૌથી વધુ કોને દેવાના થાય તો કે 6 છે એ વધુ દેવાના થાય, એટલે એ રીતે તો કે ડાબી બાજુએ જઈએ એમ ઘટતી જાય અને જમણી બાજુએ જઈએ એમ સંખ્યાની કિંમત વધતી જાય, એટલે ઋણ પૂર્ણાંકો 0 કરતાં નાના ને ધન છે એ મોટા। જો તમને ચડતો ક્રમ આપ્યો છે કે -1, -5, -1 અને 3, ચડતો ક્રમ આમ આંકડા આપ્યા હોય તમને કે 3, -1 ને 5 એને ચડતા ક્રમમાં ગોઠવો તો સૌથી નાનું કોણ થશે તો કે -4, એ -1 વિચારીને મૂકી નથી આવવાનું, પછી 3 ને પછી 5, તમને સમજાય ને, એટલે શું કરી લેવાનું તો કે આમ સંખ્યા રેખા દોરી લેવાની 0 થી, તમને આમાં જોઈ લેવાનું સૌથી મોટો આંકડો કયો આપ્યો છે તો કે -5, તો સંખ્યા રેખામાં ડાબી બાજુ -5 સુધી અંક લખાય, અને ધન પૂર્ણાંક કેટલો આપ્યો છે સૌથી મોટો તો કે 3, તો કે જમણી સાઈડ +3 સુધી લખવાનું, પછી આમ જ તમારે ચાલવાનું છે કે ડાબેથી જમણે તમારે જવું છે, તો સૌથી પહેલો કયો આંકડો આવે છે તો કે -5 આવ્યો,
પછી તમારી પાસે કયો છે તો કે આ માલ છે એટલે માઇનસ એક આવશે અને પછી કયો આવશે તો કે ત્રણ એટલે ચડતો ક્રમ તમારો થઈ ગયો કે માઇનસ પાંચ માઇનસ એક અને ત્રણ ને ઉતરતો ક્રમ કે તો તમારે જમણેથી કઈ બાજુ ચાલવું પડશે તો કે ડાબે તો આમ ચાલવાનું તો સૌથી મોટો ત્રણ થશે એનથી નાનો માઇનસ એક અને એનથી નાનો માઇનસ પાંચ તો તમને સમજાઈ ગયું કે સંખ્યા રેખામાં માઇનસ ઋણ પૂર્ણાંક છે એ સૌથી નાના હોય ધન પૂર્ણાંક મોટા આપણે છઠ્ઠા ધોરણમાં શીખી ગયા કઈ કઈ સંખ્યા તો કે પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત એકથી શરૂ થઈને આપણે એવું પણ આવ્યું હતું કે પ્રાકૃતિક સંખ્યાને શું કહેવાય તો કે ગણતરીની સંખ્યાઓ કે કોઈ પણ સંખ્યાની વસ્તુની ગણતરી કરવી હોય તો આપણે હંમેશા ક્યાંથી શરૂઆત કરીએ તો કે એકથી એટલે એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય કે પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાનામાં નાની સંખ્યા કઈ આવે તો કે એક પછી પૂર્ણ સંખ્યામાં તો કે ઝીરોથી શરૂઆત થાય વધારાનો ઝીરો ઉમેરાય જાય તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ આવે તો કે ઝીરો અને પૂર્ણાંક સંખ્યા છે આને શું કહેવાય તો કે પૂર્ણાંક સંખ્યાની સંખ્યા રેખા એમાં શું આવે તો કે ઋણ પૂર્ણાંક આવે ધન પૂર્ણાંક અને શું આવે તો કે શૂન્ય હવે તમને પ્રાકૃતિક કીધી હોય તો પ્રાકૃતિક સંખ્યાની સંખ્યા રેખા તમારે કરવી હોય તો શું થાય તો કે અહીંયાથી શરૂઆત થયા અહીંયાથી આ બધી શું થઈ તો કે પ્રાકૃતિક સંખ્યા રેડવાળું છે પછી પૂર્ણ સંખ્યા કહે તો કે પૂર્ણ સંખ્યામાં તમારે તો કે વધારાનો કોણ એડ થઈ જશે તો કે ઝીરો છે એ પણ તો કે પૂર્ણ સંખ્યાની અંદર એડ થઈ જશે એટલે પૂર્ણ સંખ્યા તમને પૂછે તેની સંખ્યા રેખા દોરવી હોય તો ક્યાંથી શરૂઆત થશે તો કે અહીંયા ઝીરોથી શરૂઆત કરવાની છે પૂર્ણ સંખ્યાની સંખ્યા રેખાની અને પૂર્ણાંકની તો કે આ આખી તમને આપી છે એ કોની છે તો કે પૂર્ણાંકની જ સંખ્યા રેખા આપેલી છે એટલે એના આધારે તમે ચડતો અને ઉતરતો ક્રમ જો જે અહીંયા કીધું છે કે આ પૂર્ણાંક સંખ્યાનો ઉતરતો ક્રમ કયો છે તો કે તમને ઉપર આપી છે કે એક ચૌદ સંખ્યા માડાવડી આપી હોય કે આઠ ત્રણ ને ચૌદ તો ઉતરતો ક્રમ જો ત્રણેય કેવી છે તો કે ધન પૂર્ણાંક છે આગળ જો ઋણ માઇનસની નિશાની એટલે બાદબાકીની ન હોય એટલે એ કેવી હોય હંમેશા તો કે ધન ધન પૂર્ણાંકમાં પ્લસની નિશાની કરીને દર્શાવવામાં ન થતી નિશાની ન હોય એટલે ધન જ હોય ને નિશાની હોય ઋણ તો સૌથી મોટી ધન પૂર્ણાંક કઈ છે તો કે ચૌદ પછી એનથી નાની આઠ ને એનથી નાની ત્રણ જુઓ ચૌદ સૌથી મોટી છે ચૌદ દર્શાવી દીધી પછી શું કીધું ઉતરતો ક્રમ હોય એટલે કઈ બાજુ ચાલવાનું તો કે ડાબી બાજુ એ સંખ્યા રેખામાં ચડતો ક્રમ કે એટલે જમણી બાજુ હવે એમ કીધું કે નીચે આપેલ સંખ્યા રેખા પર પૂર્ણાંક સંખ્યાઓ દર્શાવી છે જો એને એબીસીડી લખેલી છે એબીસીડી ઈએફ જી ઓ સુધી છે હવે ઈ ઉપર માઇનસ ત્રણ આપેલી છે અને એફ ઉપર માઇનસ બે હવે એમ કીધું માઇનસ ત્રણ ને માઇનસ બે ને ક્રમશઃ ઈ અને એફ પર અંકિત કરવામાં આવેલ છે તો હવે એમ કીધું કઈ પૂર્ણાંક સંખ્યાઓ તો કે બી ડી એમ જે એચ અને ઓ વડે દર્શાવાશે જો હજી હવે જી એ કઈ આવશે તો અહીંયા માઇનસ છે તો અહીંયા કઈ આવશે તો કે માઇનસ એક આવશે જી ઉપર કઈ આવશે તો કે માઇનસ એક હવે તમને પૂછ્યું છે કોની તો કે બી ની તો હવે અહીંયા આપણે સંખ્યા રેખા જ લખી નાખીએ અહીંયા માઇનસ ચાર પછી સી ઉપર કઈ આવશે તો કે માઇનસ ત્રણ સોરી માઇનસ પાંચ આવશે ચાર પછી બી ઉપર માઇનસ છ પહેલાં આપણે આખી સંખ્યા રેખા લખી નાખીએ પછી તમારે શોધી લેવાની એ ઉપર તો કે માઇનસ સાત અહીંયા એચ ઉપર કઈ આવશે તો કે ઝીરો અહીંયા પ્લસ એક પછી અહીંયા પ્લસ બે પછી કે ઉપર ત્રણ ચાર પાંચ છ અને સાત હવે તમને પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ તમને મળી જશે એવું કઈ કીધી છે તો કે બી ઉપર જોવો છી બી ઉપર કઈ સંખ્યા આવશે તો બી છે એના ઉપર કઈ આવશે તો કે માઇનસ છ આવશે પછી ડી ઉપર તો કે માઇનસ ચાર આવશે પછી એચ ઉપર કઈ આવશે તો કે ઝીરો આવશે પછી જે ઉપર તો કે પ્લસ બે એટલે ધન પૂર્ણાંક બે પછી એમ ઉપર કઈ આવશે તો કે પ્લસ પાંચ અને ઓ ઉપર શું આવશે તો કે સાત તો કે આમ તમારે સંખ્યા રેખા ક્રમશઃ લખી નાખવાની એટલે એનો જવાબ હવે એમ કીધું કે બે સાત માઇનસ પાંચ ઝીરો ચાર અને માઇનસ ચારને ચડતા ક્રમમાં ગોઠવી તેને સંખ્યા રેખા પર દર્શાવો ને તમારો જવાબ ચકાસો હવે શું કીધું કે આ સંખ્યા આપી છે ને
ક્યાં ક્રમમાં કીધી છે તો કે ચડતો. હવે પહેલા મેં તમને કીધું કે ચડતો ક્રમ તમારે લખવો એટલે કઈ બાજુ જવું પડશે. તો કે ચડતો આપણે દર્શાવો છે તો હંમેશા ડાબીથી કઈ બાજુ જવાનું, તો કે જમણી બાજુ. આ અંક આપ્યા છે 7, 5, 4, 0 અને -4, તો ડાબેથી જમણું જવાનું છે. તો આમાં જોવો જી -5 સુધીનો લેવો જોશે અને આ સાઈડ જમણી બાજુ ક્યાં સુધી, તો કે -7. હવે -5 છે, ડાબેથી તમે જમણે ચાલશો પેલો કયો આવશે અંક, તો કે -5 આવ્યો. પછી કયો આવે છે, હવે -5 પછી કઈ સંખ્યા આવશે, તો કે -4. આપણે કયો લખ્યો છે ક્રમ, તો કે ચડતો કીધો છે. પછી કયું આવે છે, તો કે 0. પછી 0 પછી મોટી કઈ થશે, તો કે 2. પછી 4 ને પછી કઈ આવશે, તો કે 7. આ ચડતો ક્રમ થઈ ગયો. જો સંખ્યા રેખામાં જોઈ લેજો, -5, -4, 0, 2, 4 અને 7. હવે તમને ઉતરતો ક્રમ કે તો ક્યાંથી આવશે, તો કે જમણેથી ડાબે. તો કયો આવશે પહેલા, 7, 4, 2, 0, -4 અને -5. હવે એમ કીધું કે અગાઉના ધોરણમાં આપણે પૂર્ણાંક સંખ્યાના સરવાળાને બાદબાકી ધોરણ 6માં શીખી ગયા છીએ. હવે એમ કીધું કે નીચેના વિધાનો વાંચો અને સંખ્યા રેખાની મદદથી સરવાળાને બાદબાકી કરવાના છે. હવે એમ કીધું કે ધન પૂર્ણાંક ઉમેરતા આપણે કઈ બાજુ ખસવું પડે, તો કે આ સંખ્યા રેખાની સરવાળાને બાદબાકી ધોરણ 7માં નિયમ 6માં નિયમ આવતા તેનું પુનરાવર્તન જ છે. કે કોઈ પણ પૂર્ણાંક હોય, હવે આ છે કે આ -3 છે એમાં, તો કે મારે સરવાળો કરી, -3 છે એમાં મારે, તો કે +2 ઉમેરવા છે. તો તમારે સરવાળો કરવો હોય તો હંમેશા કઈ બાજુ ખસવું પડે, તો કે જમણી બાજુ. આ સાઈડ કે -3માં તમારે 2 ઉમેરવા છે. કે ધન પૂર્ણાંક ઉમેરવો હોય તો કઈ બાજુ ખસવાનું, તો કે જમણી બાજુ. તો આ 3 છે એમાં મારે કેટલા ઉમેરવાના છે, તો કે 2. તો 2 ડગલા ખસવાનું, 1 અને 2. તો કે સેના ઉપર આવ્યા, તો કે 1 ઉપર. તો તમારો જવાબ શું થાય, 1. હવે તમારે ઋણ પૂર્ણાંક ઉમેરવો હોય તો ડાબી બાજુ. કે આ -3 છે એમાં, તો કે ઋણ પૂર્ણાંક. હવે મારે -3માં શું ઉમેરવું છે, તો કે આ -3 છે એમાં ઉમેરવું છે. એટલે ઉમેરવા માટે શેની નિશાની કરવાની, તો કે સરવાળાની. શું ઉમેરવું છે મારે, તો કે -3માં મારે, તો કે -3 ઉમેરવું છે. આપણે ઊભા છીએ પહેલું સ્ટેપ, તો કે -3 છે ઋણ પૂર્ણાંક ઉપર જ ઊભા છીએ આપણે અહીંયા. તો પહેલું પદ આપ્યું હોય ને ત્યાં ઊભું રહેવાનું. -3 પહેલો આંકડો આપ્યો છે, તો હું -3 ઉપર અહીંયા ઊભી છું. હવે ત્યાંથી, તો કે ઉમેરવાનું છે એટલે શેની નિશાની કરવાની, તો કે +ની. કેટલા ઉમેરવાના છે, તો કે -3. શું ઉમેરવાનું, તો કે ઋણ પૂર્ણાંક. એટલે કઈ બાજુ ખસવાનું, તો કે ડાબી બાજુ. ત્રણે ઊભું રહીને 3 ડગલા ડાબી બાજુ જવાનું. એટલે આ 1, આ 2 અને આ 3 કોના ઉપર આવ્યા, તો કે આપણે -6 ઉપર. એટલે એનો જવાબ શું થશે, તો કે -6. આ રીતે બરાબર કરી અને જવાબ શેમાં આવ્યો, તો કે -6 આવી રીતે. એટલે તમારે ધન પૂર્ણાંક ઉમેરવું હોય તો કઈ બાજુ ખસવાનું, તો કે જમણી બાજુ. ઋણ પૂર્ણાંક ઉમેરવા માટે, તો કે ડાબી બાજુ. પછી બાદબાકીના નિયમો, તો કે ધન પૂર્ણાંક તમારે બાદ કરવો હોય તો કઈ બાજુ ખસવું પડે, તો કે ડાબી બાજુ. ઊંધા થઈ જાય કે હું અહીંયા, તો કે 0 ઉપર આપણે ઊભા છીએ, અહીંયા 2 ઉપર છીએ. હવે 2 ઉપર છે એટલે +2 છે. મારે ધન પૂર્ણાંક બાદ કરવો છે, કે 2 છે એમાંથી બાદબાકી કરવી છે. પહેલા નિશાની શેની કરવાની, તો કે બાદબાકીની. મારે 2 માંથી કેટલા બાદ કરવા છે, તો કે 3. જોવો આ નિશાની શેની છે, તો કે બાદબાકીની છે, ઋણ પૂર્ણાંકની નથી. એ ખાસ ધ્યાન રાખવાનું કે 2 માંથી મારે 3 બાદ કરવાના છે. પહેલા ઊભું ક્યાં રહેવાનું, તો કે 2 ઉપર હું ઊભી રહીશ. કેટલા બાદ કરવા છે, તો કે 3. તો 2 થી 3 સ્ટેપ ખસો, 1, 2 અને 3. બાદબાકી માટે કઈ બાજુ જવાનું, તો કે ડાબી બાજુ. એટલે જવાબ શું આવશે, તો કે -1. એવી રીતે ઋણ પૂર્ણાંકની બાદબાકી કરવા જમણી બાજુ વિરુદ્ધ, તો કે ઋણ પૂર્ણાંક 2 ઉપર જ છે. મારે 2માંથી કેટલા બાદ કરવા છે, તો કે 2. આ -ની નિશાની બાદબાકીની, બાદ કેટલા માર કરવા છે, તો કે -3 બાદ કરવા છે. જો આ ઋણ પૂર્ણાંકની, તો મારું ઊભું તો ક્યાં રહેવાનું છે, તો કે 2 ઉપર. પણ બાદબાકી કરવી છે એટલે 3 સ્ટેપ કઈ બાજુ ખસવાનું, તો કે જમણી બાજુ. આ 1, આ 2 અને આ 3. તો ક્યાં આવ્યા, તો કે 5. ધન પૂર્ણાંક 5. તો આજ માટે વિદ્યાર્થી મિત્રો આટલું જ. તે જય હિન્દ.